અમદાવાદમાં થોડા દિવસોથી દરેક વિસ્તારમાં લોકો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ થઈ રહ્યો છે કોર્પોરેશન સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જેના વિરોધમાં લોકોએ આંદોલનો શરૂ કર્યા છે અમદાવાદના જોધપુરથી શરૂ થયેલ આ આંદોલન શહેરમાં દાવાનળની માફક ફેલાયો અને લોકોએ જાતે જ દરેક વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સનો વિરોધ શરૂ કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આ વધારાને વખોડવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે કોંગ્રેસને જાણે કે ચૂંટણી માટે મુદ્દો મળી ગયો હોય તેમ રસ્તા પર ધરણા કરવા શરૂ કર્યું ભાજપ આ બાજી હાથમાંથી ન જાય તે માટે શામ દામ દંડ ભેદની નીતિ વાપરી રહ્યું છે પોલીસ દ્વારા બળ પ્રયોગ હોય કે સ્થાનિક નેતાઓ સાથે મળીને આંદોલનને દબાવવાનો પ્રયાસ હોય આ બધું જ ભાજપના નેતાઓ કરી ચૂક્યા છે પરંતુ લોકો દ્વારા શરૂ થયેલું આ આંદોલન ટેક્સ ઘટાડા બાદ જ પૂરું થશે તેવું લાગતા ભાજપે હવે આ બધા પ્રયોગ બંધ કરી દીધા છે સૂત્રોના જણાવ્યા અનુસાર તો કોર્પોરેશનમાં ભાજપના નેતાઓની સવારથી જ મહત્વની બેઠક ચાલી રહી છે કોર્પોરેશન આ અંગે પચાસ ટકા ટેક્સમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પ્રોપર્ટી ટેક્સના મુદ્દામાં લોકોની જીત થાય છે કે પછી આમાં પણ રાજકારણનો રંગ લગાવીને નેતાઓ પોતાની બેંક ભરે છે મિહિર દુધરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ